પર્વતારોહણ એટલે પર્વત પર ચડવાની પ્રવૃત્તિ કે રમત આ પ્રવૃત્તિમાં પર્વત પર સીધા ચડવું દોરડાની મદદથી ચડવું નદી પાર કરવી બરફીલા પહાડો પાર કરવા દોરડા પર લસરવું વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ સામેલ હોય છે પર્વતારોહણની પ્રવૃત્તિ કરનારને પર્વતારોહક કહે છે જે વ્યક્તિને જોખમો ઉઠાવવા ગમતા હોય ઊંચાઈનો ડર ના હોય હિમવર્ષા ઠંડા પવનો વગેરે સાથે જજુમીને પણ કંઈક કરી બતાવવાનો શોખ હોય તેઓ પર્વતારોહણ જેવી પ્રવૃત્તિ પસંદ કરે છે બચેન્દ્રીપાલ અરૂણિમા સિંહા સંતોષ યાદવ માલવનાથ પૂર્ણા મોહનસિંહ કોહલી પ્રેમલતા અગ્રવાલ ચંદા જ્ઞાન અને નરેન્દ્ર જયાલ પર્વતારોહણમાં ભાગ લેતા પર્વતારોહકોએ સાહસિક પ્રવૃત્તિઓ માટે હંમેશા તૈયાર રહેવું પડે છે એક દિવસમાં ઘણું બધું ચાલવાનું એટલે કે છવ્વીસ કિલોમીટર જેટલું પણ પીઠ પર પોતાના વજનદાર થેલાઓ સાથે ચાલવું પડે ચઢવા માટેના રસ્તાઓ સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે ચાલતા ચાલતા પગમાં ફોલ્લા પડી જાય છે તેમ છતાં પ્રવાસ પૂરો કરવો પડે છે બધા જ કામ સમયસર પૂરા કરવાના હોય છે પોતાની મુસાફરી અટકાવવા કોઈ પણ બહાનાને સ્થાન નથી મોડું થાય તો ભૂખ્યા પેટે પણ મુસાફરી કરવી પડે છે ડર કે શારીરિક પીડાને અહીં ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે પર્વતારોહણના આયોજક પર્વતારોહકની ટીમના જુદા જુદા જૂથ પાડીને તેનો જૂથ નેતા નિમે છે જેણે પોતાના જૂથના સભ્યોની નીચે જેવી જવાબદારી ઉપાડવાની રહે છે જૂથના સભ્યોને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી જૂથને આગળ જવા દેવું અને જૂથ નાયકે પાછળ રહેવું જે લોકો ચડી ન શકતા હોય તેઓને મદદ કરવી રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી જૂથના બીજા સભ્યએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું જૂથના સભ્યોની તકલીફો જાણી તે દૂર કરવી જૂથના સભ્યો સાથે સતત કમ્યુનિકેશન રાખવું જૂથના સભ્યોની ભાષા જાણવી જેથી તેમની સાથે વાતચીત કરવામાં સરળતા રહે એક નદી પાર કરવી પર્વતારોહણ કરતી વખતે જો નદી આવે તો તેને પણ પાણીમાં ચાલીને કે દોરડા પર લટકી પાર કરવાની હોય છે પર્વતારોહણ દરમિયાન શરીરમાં શક્તિ અને ગરમીનું પ્રમાણ જળવાઈ રહે તેવો ખોરાક લેવાનો હોય છે જો જરૂર જણાય તો વિટામિન સી તથા લો તત્વની ગોળીઓ પણ લેવામાં આવે છે અનાજ કઠોળ તથા ફળો જેવા કે આવો કે જેમાંથી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ તથા ચરબી ભરપૂર મળી રહે તેવા ખોરાકનો ઉપયોગ કરવામાં આવે છે દૂધ તથા ચિકન પણ લઈ શકાય છે નદી પાર કરવા માટે એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધવામાં આવે છે જે બંને બાજુ ખીલા કે મેઘ સાથે મજબૂત બાંધેલું હોય છે નદી પાર કરતા પહેલા તેની પહોળાઈ તો ખબર જ હોય છે પણ તે કેટલી ઊંડી છે તેનો માત્ર અંદાજ જ હોય છે નદી પાર કરતા પહેલા પ્રશિક્ષક દ્વારા કે જે આ પરિસ્થિતિમાંથી પહેલા પસાર થઈ ચૂકેલા કે માહિતગાર છે તે પ્રથમ સામે છેડ જઈને કેવી રીતે નદી પાર કરવાની છે તે બતાવે છે નદી પાર કરતી વખતે કબરની આસપાસ દોરડું બાંધીને તેની પર કડી લગાવી તે કડી નદીના બે છેડાને જોડતા દોરડા પર ભરાવવાની હોય છે પછી તે કડીવાળા પકડીને ધીમે ધીમે નદીમાં ચાલવાનું હોય છે આ સમય દરમિયાન જૂથના બીજા સભ્યો તેને પ્રોત્સાહન આપતા હોય છે પહાડી વિસ્તાર હોવાથી પાણી ખૂબ જ ઠંડુ હોય છે ઠંડીને કારણે હાથ પગ ધ્રુજવા લાગે છે દાંત કકડે છે ક્યારેક ચાલતા ચાલતા પાણી છે ગળા સુધી પહોંચી જાય છે ક્યારેક ચાલતા ચાલતા ચાલનારાનું સંતુલન જતું રહે છે અને તે લપસવા લાગે છે પણ ત્યારે ચાલનારે કડી સાથે બાંધેલ દોરડાને મક્કમતાથી પકડી રાખવું જેનાથી સરળતાથી કિનારે પહોંચી જાય આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાની વૃત્તિથી જ શક્ય બને છે બે ખડકો પર ચડવું ઉતરવું પર્વત પર ચડવા માટે જાડું દોરડું લંગર હૂક ખીલ્લાવાળા બૂટ હાથના મોજા પાણીની બોટલ ખાવાનો સામાન કે પેકેટ ઓક્સિજન બોટલ માસ્ક વગેરે રાખવું પડે છે ખડક કે પર્વત પર ચડતા પહેલા તેનું સાવધાનીપૂર્વક અવલોકન કરવું જોઈએ જેથી પર્વત પર ચડતી વખતે હાથ પગ ક્યાં મૂકવા તેનો અંદાજ લગાવી શકાય પ્રશિક્ષક દ્વારા પર્વત પર ખિલ્લો અને લંગર દ્વારા દોરડું મજબૂત રીતે બાંધવામાં આવે છે ત્યારબાદ નદી પસાર કરવા ઉપયોગ કરેલું કડીવાળું દોરડું કમર પર બિટાળી તેની કડી ઉપરના દોરડામાં ભેરવી જાડું દોરડું પકડીને સાવધાનીપૂર્વક ઉપર ચઢાણ ચઢવાનું હોય છે ચડતી વખતે શરીર નેવું ડિગ્રીના કોણે રાખવાનું તથા પીઠ સીધી રાખવાની હોય છે જેથી આપણે જેમ જમીન પર ચાલતા હોઈએ તે રીતે ચાલીને સરળતાથી મુકામ સુધી પહોંચી શકાય છે નીચે ઉતરતી વખતે દોડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે જેને રેપલિંગ કહેવાય છે ત્રણ બરફમાં છાવણી અને ચઢાણ જ્યારે બરફીલા પહાડો પર ચઢવાનું હોય છે ત્યારે રાત્રે બરફ પર સુઈ જવાનો વારો પણ આવે છે આ માટે પ્લાસ્ટિકના તંબુ બાંધવામાં આવે છે તંબુ બાંધવામાં પણ ખૂબ મુશ્કેલી પડે છે કેમ કે પવન ખૂબ ઝડપી હોય છે એક બાજુ બાંધીને બીજી બાજુ બાંધવા જઈએ ત્યારે પવનને કારણે તે ઉડી જાય છે તેથી ખૂબ સાવચેતી અને મહેનતથી જ તંબુ બાંધી શકાય છે તંબુ બાંધ્યા પછી તેની આસપાસ ખાડો ખોદવામાં આવે છે જેથી ઝેરી જીવજંતુ તથા રક્ષણ મળી ત્યાં જ ચૂલો બનાવી રાંધવામાં આવે છે અને જમીને બધો સામાન પાછો બેગમાં ભરી દેવામાં આવે છે આસપાસનો કચરો પણ બેગમાં ભરી લેવો જોઈએ જેથી પર્યાવરણની સ્વચ્છતા જળવાઈ રહે સ્લીપિંગ બેગ મુલાયમ પીછાઓ કે રૂથી ભરેલી હોય છે જે ગરમ રહેવામાં મદદ કરે છે સુવા માટે સ્લીપિંગ બેગનો ઉપયોગ કરવામાં આવે છે અને નીચે પ્લાસ્ટિક તો પાથરેલું જ હોય છે આખા દિવસની વિવિધ પ્રવૃત્તિઓને કારણે થાક લાગ્યો હોય એટલે બધાને ઝડપથી આવી જાય સવારે બરફવર્ષા ચાલુ હોવા છતાં નક્કી કર્યા મુજબ ચઢાણ ચઢવાનું શરૂ કરવામાં આવે છે બરફમાં લાકડીની મદદથી સાવધાનીથી ચાલવું પડે છે ક્યારેક લપસી જવાય તેવું લાગે ત્યારે લાકડીના સહારે સંતુલન જાળવવામાં આવે છે આવા સ્થળે પણ તેઓ એકબીજા પર બરફના ગોળા મારીને આનંદ માણતા હોય છે પર્વતારોહણ શિબિરોમાં ફક્ત સાહસિક પ્રવૃત્તિઓ જ નથી કરાવવામાં આવતી સંગીત નૃત્ય નાટક જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે જોક્સ વગેરે દ્વારા એકબીજાને સાથે આનંદ પણ માણે છે સારા પ્રદર્શન માટે સર્ટિફિકેટ કે ટ્રોફી પણ આપવામાં આવે છે બચેન્દ્રીપાલનો જન્મ ચોવીસ મે ઈસવીસન ઓગણીસો ચોપનમાં ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં થયો હતો નાનપણથી જ તેમને સાહસિક કાર્યો કરવાનો શોખ હતો બાર વર્ષની ઉંમરે જ તેઓ પોતાના મિત્રો સાથે ચાર હજાર મીટર પર્વતની ટેકરી પર ચડ્યા હતા અને ત્યાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું મોટા થયા પછી તેમણે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાઈ બ્રિગેડિયર ડાન્સિંગના માર્ગદર્શન હેઠળ પર્વતારોહણની તાલીમ લીધી હતી ઈસવીસન ઓગણીસો માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં તેમણે મહિલાઓને તાલીમ આપવાનું શરૂ કર્યું હતું એ જ વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે તેમની પસંદગી થઈ હતી અઢાર સભ્યોની આ ટીમમાં સાત મહિલાઓ હતી પંદર મે ની રાત્રે આખી ટીમ સાત હજાર ત્રણસો મીટરની ઊંચાઈ ચડી થાકી હતી બધા તંબુમાં સૂતા હતા ત્યારે એકદમ મોટો ધડાકો થયો અને બધાના તંબુ ઉડી ગયા તોફાન હતું જેમાં બચેન્દ્રી બરફમાં લગભગ આખા દટાઈ ગયા હતા અને તેમને માથામાં પણ ઈજા થઈ હતી ટીમના બીજા સભ્યોને પણ ઈજા થઈ હતી બધાએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદીને બધાને બહાર કાઢ્યા ટીમના બધા સભ્યો છાવણીમાં પાછા આવ્યા પરંતુ બચેન્દ્રી આગળ વધ્યા અને ધીમે ધીમે ચડીને આઠ હજાર છસો મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ત્રેવીસમી મે ના બપોરે એક કલાકને સાત મિનિટે પહોંચી પગ મૂક્યો એક જ સમયે પહાડીની ટોચ પર બે જણા ઉભા રહી શકે તેમ ન હતું જો સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે તેમ છતાં કુને દ્વારા સફળ થયાની હુંફ અનુભવતા પર્વતા રાજે માથું નમાવ્યું અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર તેતાળીસ મિનિટ વિતાવી તેઓ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની પાંચમી મહિલા બન્યા